નમસ્કાર મિત્રો, ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં દરેક સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે. આ વિડીયોને એટલા માટે અંત સુધી જોતા રહેજો અને એક પણ સમાચાર મિસ કરતા નહીં, કારણ કે દરેકે દરેક સમાચાર ખૂબ જ મહત્વના છે. તો ખાસ આપણી ચેનલ ઉપર નવા આવો તો ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો જો તમારું એકાઉન્ટ આ બેંકમાં હોય તો જલ્દીથી આ કામ પતાવી લેજો, નહીં તો પૈસાની લેણદેણ અટકી શકે છે. જે લોકોના અકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે તે લોકો માટે આ જાણકારી ખૂબ જ મહત્વની છે. હાલમાં જ બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંક મર્જ થઈ ગઈ છે, એટલે કે આ બંને બેંકના બધા જ ગ્રાહકો હવે બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા છે. એટલા માટે હવે બેંક ઓફ બરોડામાં બેંકોમાંથી બનેલ નવા ગ્રાહકો માટે ટ્વિટર પર બેંક ઓફ બરોડાએ એક સૂચના જાહેર કરી છે અને ટ્વીટ કરીને જણાવ્યું છે કે 30 જૂન પહેલાં આ બધી જ પ્રક્રિયા ગ્રાહકોએ પૂરી કરવી પડશે. જો તમે વિજયા બેંક કે પછી દેના બેંકના ગ્રાહક છો અને હજી સુધી આ કામ નથી કર્યું તો જલ્દીથી આ કામ પૂરું કરી લેજો. જો તમે આ કામ નથી કરતા તો તમારા ખાતામાં પૈસા આવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે, એટલે જો તમારે આ મુશ્કેલીમાં ન પડવું હોય તો તમે જલ્દીથી આ કામ પતાવી લેજો. હવે બેંક દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે, એટલે કે જ્યારે આ બધી બેંકો મર્જ થઈ ત્યારે કોઈ પણ ખાતાધારકોનો અકાઉન્ટ નંબર નથી બદલતો, પરંતુ માત્ર બ્રાન્ચના આધારે નવા IFSC કોડ છે એ બદલાઈ રહ્યા છે, એટલે તમારે હવે એ નવો IFSC કોડ લેવો પડશે જેથી તમારા ખાતામાં સરળતાથી પૈસા ટ્રાન્સફર થઈ શકે. જો તમે IFSC કોડ અપડેટ નથી કરાવતા તો પૈસા ચૂકવનાર વ્યક્તિ કઈ રીતે પૈસા તમારા ખાતામાં જમા કરાવી શકશે, એટલા માટે આ સંપૂર્ણ માહિતી બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જણાવી છે અને નવો IFSC કોડ લઈ લેવા જણાવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો આવકવેરા આધાર કાર્ડને પાન સાથે લિંક કરવું બેન્કિંગ સહિતના ઘણા મહત્વપૂર્ણ કામ છે, જે તમારે 30 જૂન 2021 પહેલાં કોઈ પણ સંજોગોમાં પૂરા કરવા પડશે, નહીંતર તમારે દંડ પણ ભરવો પડી શકે છે. એટલું નહીં, બેંક સાથેના વ્યવહારમાં પણ મુશ્કેલી આવી શકે છે, બેંક ખાતું પણ બંધ થઈ શકે છે. જો તમે હજી સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે નથી જોડ્યું તો આજે જ આ કામ કરી લો, તમારી પાસે ફક્ત 30 જૂન સુધીનો સમય છે. આવકવેરા વિભાગે પાનને આધાર સાથે જોડવાની છેલ્લી સમય મર્યાદા 30 જૂન 2021 નક્કી કરી છે. આ પછી જે લોકોનો પાન સાથે લિંક થયેલ નથી તેમને 1000 રૂપિયા દંડ ભરવો પડશે. ત્યારબાદના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે ગઈકાલ કરતાં 35 કેસ ઓછા નોંધાયા છે અને આજે કોરોનાના નવા 55 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 6 દર્દીના દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. તો દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. છેલ્લે અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 15 થી 17 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 17 જૂને વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન અનુસાર આ વર્ષે 103% થી 105% સુધી વરસાદ પડી શકે છે.